નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડને રાજદીપસિંહ ઝાલા નામના એક વ્યક્તિ ફોન કરે છે અને મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર ડિબેટ કરે છે. મિત્રો, આ ડિબેટની અંદર મનસુખભાઈ રાઠોડને તે વ્યક્તિ સમજાવે છે કે તમે જે વિડીયોની અંદર બોલો છો તેમજ અન્ય વિડીયોની અંદર જે બોલવામાં આવે છે એ અંગે મિત્રો મનસુખ રાઠોડ સાથે આ વ્યક્તિ વાત કરી રહ્યા છે. એ દરમિયાન મિત્રો મનસુખ રાઠોડ પણ કીર્તિ પટેલ વિશે ચર્ચા કરે છે અને આ રેકોર્ડિંગની અંદર કીર્તિ પટેલ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે તેમજ અન્ય યુટ્યુબર વિશે પણ જોરદાર ચર્ચા થઈ છે. તો મિત્રો સાંભળો મનસુખભાઈ રાઠોડની આ વાત અને આ વ્યક્તિ જે વાત કરી રહ્યા છે. આ બંનેનું મિત્રો એક રેકોર્ડિંગ છે, હાલ ખૂબ જ વાયરલ થઈ છે. તો તમે પણ સાંભળો મિત્રો આ રેકોર્ડિંગ. મિત્રો, સાંભળ્યા બાદ તમારા વિચારો આ અંગેના તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેમજ મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. આજે યુટ્યુબ ઉપર અભદ્ર ભલે જે કોઈને જે અંદરો અંદર જે હાલતું હોય, સોરી એમાં ઈ એમનો અંદરો અંદર નો વહીવટ છે યાર. પણ આ બાળકો ખોલે છે, આજે છે ને ઈ કોઈ અભદ્ર વાણી બોલતા હોય ઈ એનો પોતાનો પ્રશ્ન. કીર્તિ પટેલ 24 કલાક પટેલ ની દીકરી હોવા છતાં મા બેન સિવાય બીજી વાત કરતી નથી, પોતાનો સ્વભાવ છે એને આપણે સુધારી. એના મા બાપ નથી સુધારી કે હું તમે ક્યાં સુધારીએ. મારો પ્રશ્ન નથી, મારો પ્રશ્ન એટલો છે કે તમે વિચાર કરો કે આજે તમે યુટ્યુબ ઉપર આજે તમારા બાળકો યુટ્યુબ જોવે છે. મારા દાદા એમ કહું છું કે ઈ નો ખબર પડતી હોય તો ઈ ખબર પડવા મળશે. આજે એને ગમે એ ગાળું શીખવાની જરૂર છે. છેતરપિંડી કે આ બધું ટેકનોલોજી ઈ શીખવાની જરૂર છે. મારા સંસ્કાર, હું જો દરબાર છું, હું નોકરી કરું છું, હું ખરેખર ટ્રેજરી ઓફિસ માં છું અને મેં અત્યાર સુધી મારું જે તમે કયો સમાજ કયો તો મારો પરિવાર છે, જે કયો મારી નોકરી મારો પરિવાર, આ સિવાય હું આગળ હાલતો જ નથી. સાહેબ, તમે તમારી વાત સાચી છે પણ યુટ્યુબ છે ને ટેકનોલોજીની અંદર સેક્સ થી માંડી અને ભજન સંતવાણી થી સત્સંગ હોય તો આવે છે. હું જોવું એ તમારા હાથની વાત છે. શું જોવું ને એ યુટ્યુબ વાળા ને અને આપણે આપણા જો આપણા સંસ્કાર એ હોવા જોઈએ કે આપણે યુટ્યુબમાં શું મૂકવું કે અગા બીજા કોઈ આ જોવે અને એનામાં તમે નથી ભાઈ. તમે ભાઈ રાજદીપસિંહ તમે છે ને મારી વાત ના નથી સમજી ગયા કે સાહેબ આ દુનિયા છે આમાં સન્યાસી રહે છે, સંત રહે છે, હરામી રહે છે, સિનારવા રહે છે, સંત રહે છે, ચીટરો રહે છે. તમારે શું કરવું છે એ આપણા હાથની વિપક્ષ સાગર છે. મુરદાસે કીધું આ લોકોનો સાગર છે, લોકના સાગર વિશે નાવથી તરસો નહીં. આ તો દોરંગની દુનિયા છે બાપા, ધોખા આના કોઈ કરશો નહીં. ના ના, તમારી વાત સાચી છે પણ એક રિક્વેસ્ટ એટલી છે કે તમે મૂકો યાર જે કઈ મૂકવું હોય. મારી ચેનલમાં છે, મારી ચેનલમાં છે. તમારી ચેનલ માં કોઈ દિવસ મેં નથી માડ્યું ને હોય એ જહલ ને જખરા નીપજે પણ જેની મા હોટલ હોય. આજે હું તમને એમ કઉ છું કે 25 જણા એવા હોય તો એનો મતલબ એમ નથી કે આખી દુનિયા એવી છે. આપણે તમે મુદ્દો સમજતા નથી. તમારા છોકરા જોયું ઈ એને ખરાબ લાગશે એટલે મેરે બંધ કરી દેવાનો. જેટલા સેક્સ લાઈફ કરતા હોય હાંડો, જેટલા સેક્સ લાઈફ કરતા હોય છે જે સેક્સ જોવા માંગતા હોય છે ઈ સાનામુના રૂમ બંધ કરીને જોઈ છે.
હું ફરિયાદ યુટ્યુબ ઉપર કરવાનો છું કે ભાઈ તમે આવા નો અપવાદો થઈ શકે સાહેબ, ન એરટેલ થઈ શકે. આપો વાણી છો. સ્વતંત્ર ભારત દેશની અંદર વાણી સ્વતંત્ર બંધારણમાં બધાનું મૂળભૂત. અરે તમને એરટેલ સેક્સ તો વિડિયા આજે છે ને, ઉતારવાનો આજે સાહેબ તમે હેમજા નથી. ગાયું બોલે, અરે ગાયું પ્રભુજી, બોલતા તમે વખતે એરટેલ રાજદીપસિંહ ભણેલો આપો. તમે છે ને, તમે તમારી વાત કરો છો. હા, ઉપરથી જાય સાહેબ, હું એમ કહું છું કે તમે નથી હેમજા. કોઈની કોઈની ઉપર ડિફેક્ટ ન આપી શકો. કોઈ અત્યારે જેટલા છે સેક્સ વિડીયો ના માણીકર છે તો એના એના વિડીયો ઉતારીને માણસો મૂકે છે. બાકી મેં તો યુટ્યુબ બંધ કરાવી દીધા ઘરે. ઈ તમારો ઈ આ બસ ઘરનું કરી શકો, તમે ઘરે ન કરી શકો. બધું તમારે ઘરનું તમે કંટ્રોલ કરો, પણ આ જગત છે એને નહીં કરી શકો સાહેબ. અને હું એક ખાલી ખાલી કઈ એવું નથી કે તમારા પૂરતી વાત છે. તમે હમતા નથી સર. એક તમારા વિડીયો નથી આગળ લેજો. એ ભાઈ તમે આગળ, તમે હું આગળ મોભી બધા આગળ. હાલો તમે મુદ્દો તમે માનવ માર્યો. હાલો જો, આજે માનવતાથી હું વાત કરું. હાલો આપણે બે માનવતાથી વાત, માનવતાથી એક માનવતાની દ્રષ્ટિએ વાત કરું. રાજદીપસિંહ તમે મારી વાત સાંભળો. હું તમે પેલા પરિવાર વાળા છો, હું પરિવાર વાળો છું, આખી દુનિયા પરિવાર વાળી છે, ઈ દ્રષ્ટિએ વાત કરું છું. તમે મને કોઈ તો ઈ વસ્તુ ને હું એ બોજો લડવા નથી માંગતો. આ વિચાર તમે મુદ્દો હમતા નથી રાજદીપસિંહ. આ વિચાર છે તમારો અંગત વિચાર છે. અંગત નહીં, આવો ઘણાય નો હશે, પણ મેં તમને નથી 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 તમારો ઓબારી ઓબારી. હવે આજે એક મારી વાત સાંભળો. એક ભવનાથ ની અંદર સંત, મારી વાત સાંભળો, ભવનાથ ની અંદર એક સંત કોઈ ભક્તિ કરે છે, ઈ આ વિડિયા જોવાના છે નથી જોવાના. કેમ કે એને શું જોવાનું, શબ્દ ની મારા મારી, એને શબ્દ થી પ્રેમ છે. સ્વયંવર કીધો ગુરુના દેશમાં જેને પરણે શબ્દ ને સુરતા નાર, એને શબ્દ થી પ્રેમ છે. આ જે દેહિક પ્રેમ છે, જે જેના ઘરની હલકી વાત છે. પણ આજે માની લ્યો કે આપણે બે અત્યારે દાખલા તરીકે બાઈ ચાલ, હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું. તમે તો મારી કરતા તો ક્યાંય ઊંચા છો. અરે ના બાપા ના, તમે ના ના નિયમ ની અંદર તમે ઊંચા છો. આપણે બે અત્યારે બાઈ ચાલ, બરોબર છે, દાખલા તરીકે. તો એ કોનો પ્રશ્ન છે? આપણો આપણો. તમે યુટ્યુબ માં તમારે જાહેર ગાળાગાળી થઈ હોય, તમે સાહેબ હમતા નથી. યુટ્યુબ જે વિવાદ છે, માણસને વિવાદ મહાન બનાવે છે. તમે જ્ઞાનની વાતો કરશો, એક જણો સાંભળવા નહીં આવે, કીર્તિદાનને બોલાવશો ને તો એનો પ્રોગ્રામ ચાલુ હશે ને ટોક બે લાફા મારશે ને ત્યાં વગર રૂપિયા ત્યાં જોવા બીજા જા. કીર્તિદાનને જોવા નહીં ઉભારીએ. બને છે બધું તો ભાઈ, અમે પતો અમે જે જ્યાં જ્યાં સત્સંગ સાંભળી લો, જ્યાં સત્સંગ હાલતો હોય છે એમાં રસ નથી. એટલે ગાયું બોલવાનો વધારે રસ છે. તમને કોઈએ ગાળું દીધી કે તમે એને ગાળું દીધી તો તમે ખાલી એને યુટ્યુબ ઉપર હુકમ પાઈ એવી રીતે કીધા ને ભાઈ. રાજદીપ સિંહને આપણે નથી કહીએ છા, રોંગ છે બાબત, બાબત રોંગ છે. તમે તમારા ઘરને કેવું બતાવો. જો મારી વાત સાંભળો, મેં તમને ફોન કર્યો સાહેબ, તમે મુદ્દો સમજી લો. તમને મેં ફોન કર્યો છે સાહેબ. હવે જો મારી એક યુટ્યુબ ના અમે અભદ્ર બોલતા નથી. નંબર બીજો કે જે કોઈ બોલનાર વ્યક્તિ છે એ તમારે શું જોવું છે, તમારે કેવું જોવું છે, તમારે કેવું જીવવું છે, તમારે કોની હારે બેહવું છે, તમારે કોની હારે વાત કરવી છે, તમારા મનનો પોતાનો ઇફેક્ટ છે. એની અંદર આપણે એવું ન કહીએ કે ભાઈ તમે મન ચાહો. જગત છે જેને ચાહે છે, જેના વિચાર. તો આજે માની લો કે જે રીતના વિધિઓ આવે છે તો હું વસંતભાઈ ને ફોન કરું. મેં પ્રત્યે મને બોલો નથી રાખજે. એમને મેં ફોન નથી કર્યો, મેં તમને ફોન હું કામ કર્યો છે કે મેં તમારા અમુક વિડીયો જોયા છે, અમુક તમારા કોલ કોલાઈ જોયા છે, અને વસંતભાઈ આરોર જે તમારે અમુક આર્ગ્યુમેન્ટ થઈ છે એ મેં જોયા છે. ખાલી તમે સાહેબ એક ગાળ બોલો ને એની વેલ્યુલેશન થાય, લાખ રૂપિયાનો શબ્દ સારો બોલશો એની વેલ્યુ નહીં થાય. અને તમે જે એમની આરવર જે ચર્ચા કરી ઈ મેં જોયું છે, એની ઉપરથી મેં વિચાર્યું ભાઈ મારે આમને ફોન કરવો છે. અને આનો આનો કઈ કદાચ હું એમ નથી તમને કર્યો છે તો આનું રિઝલ્ટ આવશે, પણ હું એવી આશા રાખું કે તમે એવી એવી થોડીક અત્યારે હું તમને એવું કહું છું સાહેબ, વિચારસરણી નો ફેલાવો થાય સમજદાર વ્યક્તિ નો. તમે આમ સમાજ બધા એમ કહો છો સમાજ, આજે આપણે સમાજમાં આ આપીએ છીએ. અમારી અમારી એક જ સમાજ છે, અમે માનવ સમાજ. પછી ત્યાં કોઈની નાયત જાત ભેદભાવ અમે માનતા નથી. સમાજ મારી હું તમારી સમાજ ની વાત નથી કરતો. નહીં, અમારી કોઈ સમાજ જ ન આવે સાહેબ. અમારી કોઈ સમાજ જ નથી, કેમ કે અમે કોઈ સમાજના માણસ નથી. અમે સાગરના માણસ છીએ.
કોને કીધું તમે સમાજના માણસ ને? નહીં, અમે અમે માનવ સમાજના માણસ છીએ, અમે કોઈ સમાજમાં ન આવી. રાજીવસિંહ, તમે અમારી બધારે આવો, બસ બસ, કેમ કે અમારા અમારા કોઈ જાતિ ભેદભાવ, કોઈ વર્ણ વ્યવસ્થા, કે કોઈ ટીલા ટપકા, કોઈ મૂરત ચોકડિયા, કોઈ દેવી દેવસ્થાન, એને અમારે કાંઈ લેવા દેવા નથી. અમારે એક માનવ સમાજ થી જ મતલબ છે. હું એમ નથી કેતો, હું જે કહેવા માંગુ, તમે અવળા રસ્તે વાત નો લઈ જાઓ. હું એમ કહેવા માંગુ છું કે સમાજ એટલે આપણો આ સંસાર છે, આ બધા જે આખી દુનિયા છે, એની વાત કરું છું. એને એને આપણે આપણે કોઈને કહેવાનો અધિકાર આપણો નથી, કહેવાનો નથી અધિકાર, પણ તમારાથી શક્ય હોય હવે તમે મારે રાજદીપસિંહ, આ કદાચ હું તમારો ઓડિયો છે ને એ વોટ્સઅપમાં વાયરલ કરું, પણ મુદ્દો કે ભાઈ આવું નહીં. તમે આ તમારે જોશો તો પછી બે રીતે હાલોમાં, કાં તમે એનો તમારો વિચાર તમે જગતને રજૂ કરો, અન્યથા મને મારે ફોન કરીને કોઈ મતલબ નથી. હું એક કઈ આખી સમાજ નો ઠેકેદાર નથી. જો એક વસ્તુ હું સરકારી કર્મચારી, અને તમારી ઉપર મને વિશ્વાસ હતો એટલે મેં તમને ફોન કર્યો. ઓકે સાહેબ, હા, પણ હવે એમાં જો એક તમે મારી આમાં કઈ મતલબ નથી. મુદ્દો એ છે રાજદીપસિંહ કે જે જે હવે મારી વાત સાંભળો, એક જ ગાના બે વાછડા હોય તો એક કાશીની ગાણીએ પીલાતો હોય તો એક શંકર નો ભોઠિયો થઈને પૂજાતો હોય છે. કઈ વાંધો નઈ, મેં તો જો ફોન કર્યો છે ને એ હિસાબે કર્યો છે, એટલે એ ના હવે મારી તમે કે તમે કેટલા ભાઈઓ અમારે સાંભળો, આવી રીતે કરી દેખીએ એમ છીએ. રાજદીપસિંહ તમે મારે તમે તમે કેટલા ભાઈઓ કે મારો સમાજ છે તમારો? નહીં એમ નહીં, મારે તમે કેટલા ભાઈઓ? આપણામાં જે વણાટ જે થયો છે, જેનો ઘાટ ઘડવામાં આવ્યો, એમાં ફેરફાર આવે છે. માનું છું, હું બધી વસ્તુ માનું છું. આ કુદરતે એવી શક્તિ બનાવી છે, અલૌકિક શક્તિ, કે જે તમે જે કહો છો એને, પણ હું કેવા ખાલી માંગુ છું તમારાથી જયારે પણ થાય, જયારે પણ, હું એમ નથી કેતો તમે આજે ના જે કરો, તમને જયારે યોગ્ય લાગે કે ભાઈ આ ખરેખર આ વસ્તુ બહુ વધારે પડતું થઈ ગયું છે યુટ્યુબ માં. નહીં, એ કોઈને કહીને નહીં, વધારે પડતું ન કહે. અરે સાહેબ, કહું છું કે નાગોપોગો વિડીયો બનાવે તો એના માટે કાયદો છે, કોઈ પણ અભદ્ર ટિપ્પણી માંડવી એના માટે કાયદો છે, પણ આપણે કોઈને ઈ ન કહી શકી કે આ તમે કરો. તમે જેને કહી રેખતા હોય ને કે, હું એમ નથી કેતો કે તમે બધાય ને કયો, આવું એવું નથી કે તમારા માટેની વાત છે. અરે ઈ જનરલ બાબત છે, પણ તમે ઈ વિચાર રાજદીપસિંહ વિચાર રજૂ કરી શકો. દરબારું મૂકે છે, કોળી મૂકે, ઘણા ઘણો સમાજ છે એવા. સાહેબ હું કહું છું, કોઈ કોઈ જ્ઞાતિની બેબત જ નથી, મટર એટલી જ છે કે સ્વતંત્ર અધિકાર છે. હવે મારે અત્યારે કાર્યક્રમ, મારે અત્યારે હું કાર્યક્રમમાં છું એટલે પછી રિંગ કરું સાહેબ. ઓકે, અને આ પ્લીઝ વાયરલ, ઓકે, વિશ્વાસ છે, જી જી જી.